તો એ બિચારી વિચારે છે કલાક પછી પતિદેવ તો ખરેખર સુઈ ગયા છે, સાચે સાચું ઊંઘ આવી ગઈ છે, હવે આખી રાત જાગવા સુવાના છે, આરામ કરવાના છે, ઊંઘ આવી ગઈ છે, તો હું પણ રાતના સુઈ જાઉં, કોણ જોવા આવે છે? જોવા કોણ આવે છે? તો ઘણી વખત આપણે વ્યવહારો કેવા કરીએ, કોઈ ન દેખતું હોય ને તો વસ્તુ આપણે ધ્યાન ને ફેંકી દઈએ, આપણા આચાર વિચારો થોપી માં બેસાડેલા હોય અને કૃત્રિમ હોય તો કોઈ ન જાણતું હોય તો વસ્તુને આપણે શું કરીએ, જેમ તેમ ફેંકી દઈએ, અને કોઈની નજર પડતી હોય તો ચૂપચાપ જરાક એકદમ સરસ રીતે આપણે એને રાખવા માટે પ્રયાસ કરીએ. આ બધી બનાવટ છે અને આ બનાવટ આપણને ઘણી વખત સફળતા આપતી નથી, નિષ્ફળતા જાગે. એ બેન સુઈ ગયા, એ કોણ જાગશે? સવારના પોરમાં જયારે પતિદેવ જાગશે ત્યારે જોયું જવાશે, અને એ બહેનને ઘસ ઘસાટ ઊંઘ આવી ગઈ. પતિદેવ જાગ્યા, આંખો ખોલીને જોયું તો પત્ની ઘસ ઘસાટ ઊંઘે છે, પાણીનો ગ્લાસ તો ક્યાંક પડ્યો છે, પાણીનો બાટલો છે ને એ તો ક્યાંક પડ્યો છે, પત્ની એકદમ ઘસ ઘસાટ ઊંઘી રહી છે. પેલો ભાઈ વિચારે છે આ તો ગજબ થઈ ગઈ, જગાડું હું એને. તો જગાડવાની કોશિશ કરી, માંડ માંડ એ જાગી. જાગ્યા પછી ગામમાં અફવા ફેલાવી, બધું બનાવટી. ગામમાં અફવા ફેલાવી, કેવી અફવા ફેલાવી? કે પેલી બેને જેવી રીતે કર્યું હતું તેવી રીતે જ મેં કર્યું છે, આવી અફવા ગામમાં ફેલાવી. અને પછી રાહ જોવા લાગી. કોની રાહ જોવા લાગી? રાજા આવે છે નથી આવતા, પ્રજા આવે છે નથી આવતી. આપણામાં પણ એક જૈન કથાનકમાં આવી કથા છે, તમને ખ્યાલ હોય તો. ઓ સાધુ મહારાજ એક ઘરે પધાર્યા અને ઉપરથી સોનામોરની વર્ષા થઈ, આપ તો બધા જાણો જ છો. એમાં એક ગણિકાને ઈચ્છા થઈ ગઈ આ બધું જોઈને, એમાં એક ભાટ એમને સાધુનો વેશ લીધો. પછી આવ્યા એના ઘરે ગણિકાના, ઘોર આવ્યું અને ઉપર જોયે છે ગણિકા કે હજી કેમ વરસાદ વરસતી નથી, છે દિવસ. પછી ઓ સાધુ બોલે છે, વો સાધુ વો શ્રાવિકા, વો સાધુ વો શ્રાવિકા, પછી શું છે? હે વેશ્યા મેં ભાગ, ફેરે મેરે ભાગ મેં પથ્થર લિખ્યા રાન, તારા મને મારા ભાગ્યમાં તો પત્ર સિવાય કઈ લખેલું નથી. ઓ સાધુ ઓ શ્રાવિકા, ઓ સાધુ હતા ને ઓ શ્રાવિકા હતા, તું ગણિકા છે અને કઈક લેવા માટે આ બધું કર્યું છે, અને હું એ ભાગ છું, એક બનાવટી વેશ લીધો છે, તારા અને મારા ભાગ્યમાં પથ્થર સિવાય કઈ નથી. આવી જ આ વાત રહેલી છે. ગામમાં ઢંઢેરો પીટાવ્યો, અફવા ફેલાવી, નાવ્યા રાજા નાવી પ્રજા, બહુ ગુસ્સો આવી ગયો બહેનને, એટલો ગુસ્સો આવી ગયો, ગુસ્સામાં ને ગુસ્સામાં એ બહેન રાજા પાસે આવી. રાજા પાસે આવી અને કહે છે કે આ તમારો ન્યાય? રાજા કહે કેમ? મારી પાડોશણે જે કર્યું તે મેં કર્યું, એને તમે સોનાનો હાર આપ્યો, એના ઘરે તમે દોડીને આવ્યા, અને મેં આવું કર્યું તો ન આવ્યા તમે ને ન મને સોનાનો હાર આપ્યો. રાજાએ બહુ સરસ વાત પેલી બહેનને કીધી કે તે જે કર્યું ને એનું એ થઈ ગયું હતું, એનું એ થઈ ગયું હતું, તે કર્યું, અને એ બહેન ચલાવી કરી અને મારે દરબારે આવી ન હતી, હું ચલાવી
ગુલામી કરીને એના ઘરે ગયો હતો. તારી પાસે બનાવટ હતી, તારી પાસે ડંબર હતો, તારી પાસે કૃત્રિમ તારેલી હતી, અને એ કૃત્રિમતા માણસને ખેંચી શકતી નથી. એ બહેનના જીવનમાં જે થયું એ સ્વયંભૂ થયું. આ વાત મેં એટલા માટે કરી કે આપણો પાંચમો મુદ્દો ચાલે છે. પાંચમો મુદ્દો છે પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. જે દેશમાં આપણે જન્મ્યા હોઈએ અને જે દેશની આચાર સંહિતા રહેલી હોય, જે દેશના આચાર વિચારેલા હોય, તે પ્રમાણે આપણને એ આચાર વિચારને આધીન જીવવું જોઈએ, રહેવું જોઈએ. એક સરસ મજાની વાત મને ધર્મબિંદુ ગ્રંથમાં મળી, જે સૂત્ર આપ્યો છે પ્રસિદ્ધ દેશાચાર પાલના. ખંડિકાઓ બધી નાની નાની આપી છે તત્વાર્થ સૂત્રની છે, પછી એના એના પર પૂર્વાચાર્યોએ અને પછીના વિદ્વાનોએ વિવેચન લખ્યા છે. એ વિવેચનમાં એક સરસ મજાનો શ્લોક આ વિષયના સંદર્ભમાં આપ્યો છે. શું કહે છે? યદ્યપિ સકલામ યોગી, યદ્યપિ સકલામ યોગી છિદ્રા પશ્યતિ મેદિનીમ તથાપિ લૌકિકાચારામ મનસાપિ ન લંગયતિ લંગયેત. શું કહે છે શ્લોકમાં? કે યોગીઓ છે એ તો સમજી રહેલા છે કે પૂરી પૃથ્વી દોષવાળી છે, છિદ્રવાળી છે. આ જગતમાં દોષ દોષ અને દોષ, પૂરી પૃથ્વી દોષોથી ભરાયેલી છે. એ કોણ જાણે છે? યોગીઓ, જ્ઞાનીઓ. આટલું જાણ્યા છતાં પણ એ યોગીઓ અને જ્ઞાનીઓ તથાપિ લૌકિકાચારમ મનસાપિ ન લંઘે, તે છતાં પણ જે લૌકિક આચારો રહેલા છે એ લૌકિક આચારોનું ઉલ્લંઘન કરતા નથી. બહુ સારો શ્લોક છે. યોગીઓ, જ્ઞાનીઓ, આત્માર્થીઓ એ સમજે છે કે આ પૂરો જગત દોષવાળો છે, પૂરો જગત. તે છતાં પણ જે લૌકિક આચારો રહેલા છે એનું ઉલ્લંઘન ન થાય. અમારી સાઉથની વાત કરીએ, કુશળભાઈ અમે સાઉથમાં કેટલાક મંદિરોમાં ગયા. સાઉથમાં જૈન સાધુ વિશે લોકોમાં ઓળખાણ બહુ ઓછી છે, અને એમાં પણ વળી જૈન સાધુ આવી મોઢા પર પટ્ટી બાંધી હોય એમને કઈ ખબર જ નથી જૈન સાધુ વિશે. અમે ઘણા મંદિરોમાં ગયા તો એ લોકોએ શું કીધું કે આ ઉપરનો તમારો જે છે કપડો એ ઉતારવો પડશે તમારે, અને નીચે તમારે કપડો બાંધવો પડશે. અને ત્યાં ખજાનો નીકળ્યો હતો એ મંદિરમાં અમે ગયા તો ત્યાંના લોકોએ કીધું વ્યવસ્થાપકોએ કે આ મોહપતિ પણ તમારે, મોહપતિ વિશે સમજે જ નહીં, આ પણ તમે કાઢી નાખો. હવે મંદિર જોવા આવ્યા જ છીએ તો ત્યારે આપણે આપણાવાળી કરવા જઈએ. હવે એક તો ભાષા જાણીએ નહીં, હે, અને આપણાવાળી કરવા જઈએ તો ત્યાં ચાલે તેમ ન હોય. એટલે ત્યાંના જે લૌકિક આચારો રહેલા હોય એ લૌકિક આચારો પ્રમાણે કરવું પડે, આમાં કઈ નુકસાની નથી. અમે પછેરી ઉતારી, અને પછેરી ઉતાર્યા પછી એક તો આ સરોટો પહેરેલો હતો એના પર પાછી પછેરી બાંધી, અને એ મંદિરનો લોકાચાર એવો છે ગમે તે બહેનો આવે, જીન્સ પેન્ટ પહેરી હોય કે હાફ પેન્ટ પહેરી હોય કે સાડી પહેરી હોય,
फरजियात बहनों ने पण लुंगी पहेरवी पड़े पछी मंदिर में प्रवेश पड़े। गमे तेवा बहनों होय साहूकार होय के चालू बहनों होय नियम एक सरखो त्यां कने चालतो हतो एटले अमारे पण नियम ने आधीन थवुं पड्युं। हवे त्यारे अमे कहीए के अमारो आ प्रतीक रहेलो छे ने अमे जैन साधु रहेला छीए ने अमे उतारी न सकी अने आवुं करवा जईए तो पछी मंदिर मां प्रवेश न मळी शके। एवा घणा साउथना मंदिरोमां गया आ लुंगी पहेरेली ज केवाय ने पछी आपणे ने चलो तो कहीए आम तो लुंगी ज छे ने તે છતાં પણ ઘણી વખત મંદિરની પ્રણાલિકા પ્રમાણે અમારે આ પછેરી ઉતારી પડી અને નીચે પહેરવી પડી। ચલો લોકાચાર છે, આ તો સામાન્ય સાધુની વાત થઈ, અહીંયા તો યોગીઓની વાત કરે છે। યોગીઓ તો એકદમ આત્માથી રહેલા હોય, સતત આત્મામાં રમણ કરતા હોય, સતત આત્મામાં રમણ કરતા હોવા છતાં પણ લોકાચારનું ઉલ્લંઘન કરતા નથી। એટલે લોકાચારને પણ મહત્વ આપ્યું છે। જે દેશના જે નિયમો રહેલા હોય, જે દેશની જે આચાર સંહિતા રહેલી હોય એને આધીન રહેવું જ પડે। આપણે કહીએ કે નાના ભારતમાં તો આવું બધું ચાલે, એ કઈ ભારતમાં ચાલે, તમે અત્યારે આવ્યા છો બીજા દેશમાં, અહીંયા તો જે દેશની પ્રણાલિકા હશે એ પ્રમાણે તમારે રહેવું પડશે। તમે ઉઠમણામાં જાઓ, ઉઠમણો કહો શું કહો, લૌકિક આચાર, કોઈ ગુજરી ગયા ને પછી તમે જાઓ ને પ્રાર્થનામાં જાઓ ને સોળે શણગાર સજીને જાઓ તો શું વાંધો, સોળે શણગાર સજીને જાઓ પ્રાર્થનામાં તો વાંધો શું, વાંધો શું વાંધો, ભાઈ તમે બોલો કઈ ખબર પડે, સોળે શણગાર સજી અને એ પ્રાર્થનામાં તમે જાઓ કોઈક ની ભક્તામાં આવો તો વાંધો નહીં, પણ કોઈ ગુજરી ગયો હોય એના ઉઠમણામાં એના લૌકિક આચારમાં તમે જાઓ ત્યારે તમારે આચાર જે રીતે કાર્યવેલું હોય તે રીતે તમારે શું ધારણ કરવો પડે, અને ધારણ ન કરો માની લો એ કપડા એ તમારા હોય, ઘરેણા એ તમારા હોય, તમે તૈયાર થયા હો તો બીજાને વાંધો શું, તમે બધું તમારી રીતે જ કર્યું હોય તો બીજાને વાંધો શું, વાંધો બીજું કઈ નહીં। લોકાચાર છે કે જે સમયે જે કાર્ય ચાલતું હોય તે સમયે તે પ્રમાણે આચાર કરવા જોઈએ। લગ્ન ચાલુ હોય અને તમે પ્રાર્થના સભાના કપડા પહેરીને ફરો લગ્નમાં એને ચાલે, તે આચાર તે પ્રમાણે કરવા પડે, તો જ્યારે જે આચાર જે ઠેકાણે શોભતા હોય ત્યારે તે આચાર વ્યક્તિએ કરવા જોઈએ, અગર ન કરે તો ટીકા પાત્ર થાય, નિંદા પાત્ર થાય, અપવાદ પણ બોલાય। આપણે ત્યાં મહાજનની સંસ્થા જ્યારે બરાબર ચાલતી હતી ત્યારે મહાજન દુરાચારીઓને દંડ કરતા હતા, જેના આચાર બરાબર ન હોય એને દંડ કરતા હતા, અને સદાચાર્યોનું મહાજન શું કરતા, સન્માન કરતા। હવે એ મહાજનની પ્રથા પ્રાય કરીને ઉઠી ગઈ છે, અને એ ઉઠ્યા પછી માણસ આચારમાં ઢીલો પડી ગયો, બહુ જ ઢીલો પડી ગયો, અને હવે તો દિવસના દિવસે દેશાચાર શું થતા જાય છે, તૂટતા જાય છે। સારા સારા ઘરોમાં આજે દેશાચાર એકદમ તૂટી ગયા છે, આપણને તરત જ ખબર પડી જાય કે આ માણસ આ જ્ઞાતિનો છે, આ જાતિનો છે, પેલી ગોળ ટોપી પહેરેલી હોય, હા ગોળ ટોપી પહેરેલી હોય અને એ માણસ પસાર થાય તો તરત જ આપણે કહીએ ને કોણ છે, હા જે પ્રમાણે ટોપી રહેલી હોય, અમુક પ્રકારની ટોપી હોય તો આપણે કહીએ આ વોરા છે, વોરા મુસલમાન, અને અમુક જાતની ટોપી અહીં સુધી પહેરેલી હોય તો આપણે કહીએ મુસલમાન છે,
जमानो घणो बदली गयो छे, सुधारा वधारा घणा थई गया छे, पण हजी अमुक ज्ञातियोमां अने अमुक जातियोमां जे आचार रहेला छे, जे ड्रेस रहेला छे, वेश रहेला छे, मां हजी सुधी परिवर्तन नथी आव्यो। आपणे जंगलोमां जईए तो भरवाण एक कौम छे, रबारी कौम छे। आजनी तारीखे एक बहनो एटली मर्यादा वाला कपड़ा पहेरे छे, एटली मर्यादा वाला कपड़ा पहेरे छे, आधुनिक जमानो होवा छतां पण, जमानामां अनेक सुधारा होवा छतां पण, हजी एमणे वेश अने रहेणी केनी एनी बदलावी नथी। पण अमुक जे भद्र समाज कहेवाय छे, सारा समाज कहेवाय छे, એ સારા સમાજોએ પોતાના રીત રિવાજ અને પહેરવેશ જે સાવ શું કરી નાખ્યો, સાવ ચેન્જ કરી નાખ્યો, બદલાવી નાખ્યો। એક બહેન ઘૂંઘટ કાઢી અને બજારમાંથી પસાર થતી હતી તો ચૌટા પર જુવાનો બેઠા હતા, જુવાનિયા। એ જુવાનિયાઓ જોઈ રહ્યા છે કે બેન મોટી ઉંમરના છે, આપણા માટે તો માં જેવા છે, બીજા કોઈ વડીલ બેઠેલા નથી, તે છતાં પણ આ બહેન આ રીતે ત્યારે પસાર થયા છે ત્યારે ઘૂંઘટ કાઢીને સુધા પસાર થયા એ જુવાનો। બહેન જયારે આગળ નીકળી ગયા ત્યારે બહેનને મળ્યા અને પૂછ્યું, માજી તમે ચૌટા પાસેથી જયારે પસાર થયા ત્યારે ઘૂંઘટ કાઢ્યો અને પછી આગળ નીકળ્યા, ત્યાં તો ચૌટા પર તો અમારા સિવાય કોઈ બેઠું ન હતું અને અમે તો તમારા દીકરા છીએ તો અમારા માટે તમે ઘૂંઘટ કાઢ્યો? એ માજીએ કીધું, નહીં નહીં બેટા, નહીં, ઘૂંઘટ કાઢવાનું કારણ અહીં અમારા દાદાજીના બેસણા હતા, અમારા દાદાજીના બેસણા હોવાને કારણે એ દાદાજીની મર્યાદા રાખવી જોઈએ, આવી મર્યાદા ભારતીય સંસ્કૃતિ છે ને બહુ વખણાય છે। ને મેં આજે જ વાંચ્યું એક મોટા ગ્રંથમાં એવું લખ્યું છે અને મનુસ્મૃતિ, હા મનુભાઈ એ મનુસ્મૃતિ છે મારા ખ્યાલ પ્રમાણે, એમાં એમણે એવી સંભાવના વિચારી છે, એવી સંભાવના લખી છે કે ભવિષ્યમાં ભારતની સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે અનેક વિદેશના લોકો આવશે અને અહીંની જે સરસ સંસ્કૃતિ રહેલી છે એ વિદેશોમાં લઈ જશે અને અહીંની સંસ્કૃતિનો, અહીંના આચાર અને વિચારનો પ્રસાર અને પ્રચાર વિદેશોમાં કરશે, એવી સંભાવના એમણે એમના ગ્રંથમાં લખી છે। તો હકીકત છે વિદેશી લોકો અહીંના આચાર વિચાર અને અહીંની સંસ્કૃતિ પર ખૂબ અભ્યાસ કરે છે, આપણને પૂરી ખબર નથી, ખૂબ જ ઊંડાણથી અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે એટલું નહીં, અહીંની સંસ્કૃતિ અને અહીંના આચાર વિચાર એ લોકો અપનાવી રહ્યા છે, અહીંનો ભોજન એ લોકો અપનાવી રહ્યા છે, અહીંની જીવન પદ્ધતિ એ લોકો અપનાવી રહ્યા છે, એમને ભારતીય આચાર વિચાર અને પ્રણાલિકા બહુ સરસ લાગે છે।